પટેલ પાસેથી સુનિલ જયપ્રકાશના આંકડા સામે આવી રહ્યા છે. પાટણમાં હવે સ્વાઇન ફ્લુ માથું ઉંચકી રહ્યું છે, તંત્ર કેટલું એલર્ટ થયું? બિલકુલ શિવાની, કહી શકાય તો જેમ જેમ રાજ્યની અંદર સ્વાઇન ફ્લુનો પરડો છે યથાવત અને વધી રહ્યો છે, ખાસ કરીને પાટણ જિલ્લામાં પણ ક્યાંક ના ક્યાંક કેસો ને સ્વાઇન ફ્લુએ માથું ઉંચક્યું છે. અત્યાર સુધી 10 દિવસમાં 3 વ્યક્તિઓના સ્વાઇન ફ્લુના કારણે મોત નીપજ્યા છે, જેમાં 2 વ્યક્તિના ધારપુર દરમિયાન હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું, જ્યારે 1 વ્યક્તિનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અન્ય 2 વ્યક્તિઓના હજુ સ્વાઇન ફ્લુ જે રિપોર્ટ હતા એ પોઝિટિવ હોવાથી બંનેની જે આ સારવાર છે ધારપુર હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. ખાસ કરીને કહી શકાય કે જે તે જિલ્લામાં સ્વાઇન ફ્લુએ ભરડો છે જે સામે આવે છે તેને લઈને જિલ્લા આરોગ્ય તંત્રની પણ હોસ્પિટલ તંત્રો દ્વારા જાણ કરવામાં આવી છે. જે જ્યાંથી પણ આ કેસો સામે આવે છે તેવા પાટણ તાલુકામાં, સરસ્વતી તાલુકામાં, સાંતલપુર તાલુકાના 3 તાલુકામાંથી 1 વ્યક્તિના જયારે મોત નીપજ્યા છે. આ 3 તાલુકામાં જે આરોગ્ય વિભાગની જે ટીમો છે તેને પણ સતર્ક રાખવામાં આવી છે, અને જે કહી શકાય કે બ્લડ જે સેમ્પલ હતા તેના પણ પરિવારજનોના લઈને આ તપાસ શરૂ કરવામાં આવી છે આરોગ્યને લઈને. ખાસ કરીને જે રીતે કહી શકાય તો આઇસોલેશન વોર્ડ છે એ પણ ચિત્તૂર અને પાટણ ખાતે તૈયાર કરી દેવામાં આવી છે, જ્યાં લગભગ 10 થી 60 બેડ સુધીની સુવિધાઓ તેમજ સ્વાઇનની તમામ પ્રકારની દવાઓ પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું.